સૈયરે આજ રસિક દિલની વાત જો, અને આજ અમે અચરજ દીઠ્યા રૂપથી ગુણવાલા. આપણે પેલા ભણતા તો છોકરાને કહેતા કે તમારા ગુણ કેટલા છે, તમારા છોકરાને ગુણ કેટલા આવ્યા, ટકા એ તો હવે ચડ્યા. એટલે જ હમણાં ગુજરાત સરકાર પણ ગુણ ઉત્સવ ગુણોત્સવ ઉજવે છે. નામ આપ્યું ગુણોત્સવ, જેમાં ગુણ હોય એને ઉત્સવ. આ જે ઉત્સવ છે આનાથી મોટો ગુણોત્સવ હોય જ ન શકે દાદા. આમાં જેટલા સમાજમાં આવશે એ ગુણ ગુણ વાળા જ આવ્યા હશે ને. હે, જેનામાં ગુણ હોય એ જ આવ્યા હોય ને તા ભાગવત સાંભળવામાં. બાકી તો જેને નથી સાંભળવું, અને એ સાંભળી લેજો, ભાગવત સાંભળવો ને એમાં હાથ પેઢીના પૂઈન જોવે. હા, આજારે માહી તેરા રસતા ખરેખર સારું સાંભળવું ભાગવત. અને ભાગવત તો સાંભળવાની વસ્તુ જ નથી, પીવાની વસ્તુ છે. ચોખ્ખું લખે છે ભાગવત અમૃત પાન કરવા માટે પધારજો, પછી તમે પી ન શકો, પછી ડાયરેક્ટ ઇન્જેક્શન આવે. જેના ઉપર ભગવાનની મહેર હોય એ કોઈ દિવસ દવાખાને ન મોકલે ભગવાન. બે મુદ્દાના ખાસ ધ્યાન રાખવાનું, એક ભગવાનનું, ભગવાનનું ધ્યાન રાખવું તો ભગવાનનું જે કામ કરી રહ્યા છે એ ભગવાન જ છે આપણા માટે. આ બે થી બીવાનું, એક ભગવાનથી, આ વ્યાસ ભગવાનથી, અને એક ડોક્ટરથી. જો ભગવાને આપણી ઉપર કફા મરજી કરી તો એ ડોક્ટર પાસે મોકલી દે. ડોક્ટરે જો કફા મરજી કરી બાટલો સડતો હોય તો રિવેશ મળે હાલવા. તમારા દાદા ના આગળ ટપક ટપક ટીપા પડતા હતા, હવે રઘુભાઈ શું ખેહાણ્યું લે. દાદા હોસ્પિટલ આટો મારો જાઉં ને તો બાટલા જોઉં ને મને બહુ ગમે. હો, ટીપા ગણતો હોય ખાટલે હૂતો હૂતો, પાછો ઘડીએ ઘડીએ છોકરા જો તો ટીપા ધીમા પીડ્યા કે ઈનું ઈ જ હાલે, હું ધીમા પીડ્યા. તારી ગણતરીમાં ફેર મળ્યો પડવા, બીજું કાંઈ છે નહીં. અને તમે જુઓ સાંભળો, વિજ્ઞાને કેટલું સંશોધન દાદા કર્યું, લેસર કિરણોથી ઓપરેશન થઈ જાય, આખે આખો કેમેરામાં માણસ એમ અડધો કલાકની અંદર એની નસે નસના રિપોર્ટ આવી જાય. પણ બાટલા તો ઊંધા જ રાખ્યા. કોઈ દીવ બન્યું કે બાજુમાં બાટલો મૂક્યો ને એને આ છે ફટ દિન સડી ગયો, એ તો ઊંધો જ રાખ્યો. બાટલો એમ કહે છે હારા ધંધા કરજો ને, કર મારી ઘડે ઊંધા લબડશો હમણાં. મેં કીધું ને ભાગ હોય તો જ બધું સાંભળવા મળે, ભાગમાં ન હોય તો મેળ ન આવે. એક ભાભો હતો, ભાભો અમારા લખમણ બાપાની ખાસ ફરમાઈશ, મને કારું કીધું, મને કે આ લેજો. અને અમે ખરેખર, મને અત્યારે અમારે અત્યારે જે કલાકારો બધા છે ને દાદા, એકબીજાને સાંભળવા આવીએ છીએ, એકલું બોલવા નથી આવતા. આ સોખું કહું, કોણ હારે છે એમાં બહુ ફેર પડે છે, કોની હારે પ્રોગ્રામ છે એમાં બહુ ફેર પડે. બે ભજનાનંદી બાજુમાં બેસી ગયા ને બાપુ, અને એમાંય આવો ભાગવતજીનું વાહલી પીઠબળ મળતું હોય, એ ઓટોમેટિક આખું સ્ટેજ છે ને એ ક્યાંક નોખું વાઇબ્રેશન લેતું હોય છે. બાકી પ્રોગ્રામ રોજ કરીએ કે આવા નાવા ન હોય, આવો ક્યારેક ક્યારેક ટ્રેક્ટરની રેક લારીમાં બેઠા બેઠા ગાતે વાગે ભોદ ક. એ અડધો પ્રોગ્રામ થાય તો જેની ટ્રોલી લાવ્યા હોય એને આયોજકોને વાંધો પડે, તો ઓલો ડાયરેક્ટ ટ્રેક્ટર લઈને ભાગે. વાયર લબડતા જતા હોય ને વાસા અહીંયા આવતા હોય, એટલે પણ ઉભો જ રાખો, ઉતરવા જતા વાડીએ ઉતરી ગયો, અમે ક્યાં કીધું તું સુનવા એમ. અ રાજિયા કહાં ગયા, પૂછો જો રાજ્યો ને બધા બેઠા. ભાગમાં હોય તો જ પામી શકાય મૂળવાર, માગ્યા વગર. આમ જો ભાગમાં અમને કંટાળવું તો નહીં જ જિંદગીમાં, આપઘાત કરે માણાના પેટનો ન હોય, નક્કી કહું તમને. સોખું બોલું છું યાર, મારો સમાજ છે, મારી નાતને અમે કાયર હોય પાછા પગલા ભરે. કોઈ દી માછલીને પાણીનો કંટાળો નથી આવ્યો ભલામણા, કોઈ દી એવું બન્યું માછલી ઉલ્લીને બહાર વહી જાય કેટલું પાણીમાં રહેવું, કોઈ દી પક્ષીને આકાશમાં એમ કહેવાય ઉડાન ભરવામાં કંટાળો નથી આવ્યો, કોઈ દી એવું બન્યું પક્ષી એમ કહેવાય પાખું ભેગી કરીને ભાખદીન પડી ગયું. અરે બેહના પાડો નથી કંટાળ્યો કોઈ દી. કોઈ દી એવું બન્યું ફલાણા ગામમાં પાડાને એટલું બધું આવી ગયું તે દિવાલમાં માથા મારી મારીને આપઘાત કરીને મરી ગયો. ઢોરને નથી કંટાળો આવતો, માણાના પેટના કંટાળો આવે. જીવન માલી પાછો પડે ને માણસ ના કહેવાય.
અને જીવનમાં કંટાળો ને, તમને સાચી ઠોકીને કહું કે ઘરમાં ભાગવત રાખજો, ભલે વાંચો નહીં, એવી પરિસ્થિતિ આવે ત્યારે ઘડીક ખોળામાં લઈને બેસી જજો અને જોજો તમારી અંદર પવિત્ર વિચાર ન આવે તો હું ગાવાનું બંધ કરી દઉં. ભલા માણસ તમે ખાલી ઘડીક ખોળામાં લઈને બેસી જજો કે હે કૃષ્ણ હવે તું નિર્ણય કર, મારથી કાંઈ થાય એમ નથી. અને કૃષ્ણ એ જ કહે છે કે તારી શક્તિનો જ્યાં વિરામ પામે ન્યાલી પછી મારી શક્તિ શરૂ થાય. સીધે સીધું નહીં હોપી દઉં, હે ભગવાન તમે તું પહેલાં ટૂટ, પહેલાં તું તારી તારી શક્તિ પૂરી કર. અર્જુન ખીજાણો છે ને, એકવાર અર્જુન ઘણી વાર ખીજાણો છે કૃષ્ણ, અરે બે સખા છે, મિત્રો છે. એકવાર આ ગુપ્ત રીતે રહેલા હતા કુંભારની ઘેરે રોકાણેલા, અને દ્રુપદે જ્યારે સ્વયંવર કર્યો દ્રૌપદીનો, અને ત્યારે રાતે કૃષ્ણ મળે છે અર્જુનને, અર્જુનને એટલું કીધું કે અર્જુન કાલે તારે માછલી વીંધવા જવાનું છે, બે પલ્લામાં પગ રાખવાના છે, પાણીના ઓજમાં પલ્લા છે, અને બે પલ્લાની અંદર બરોબર એમ કહેવાય કે તારું સંતુલન જાળવી રાખજે, પાણીમાં જોવાનું છે, ઉપર માછલી ફરતી છે, પાણીમાં જોઈ અને પછી તારે માછલીની આંખ વીંધવાની છે. અને સાંભળ અર્જુન, આ તારો સેલો રોલ છે, આ રોલમાં ફેલ ગયો એટલે તારો પ્રોગ્રામ પૂરો, પછી મારે તારું કાંઈ કામ નથી. આમાં જો તો વિજય પ્રાપ્ત કર્યો તો આ તારું પગથિયું હવે શરૂ થાય. અર્જુનનો મગજ વયો ગયો કે લા તું કોઈ માણસ હો કાનુડા, કે કા તોડવી નાખ્યા, મારી મા માથે હારો હાડલો નથી, વનમાં ભટકી ભટકીને મરી ગયા, અને હવે પાછો તું એમ કહેશો કે એ પલ્લામાં પગ તારે રાખવાના, પાણીમાં જવાનું, માછલી તારે વીંધવાની, અને હવે જો ન વીંધાણું તો તારો આખો કાર્યક્રમ પૂરો થાય છે, તારું પાત્ર પૂરું થાય છે એમ તમે કહો છો, તો તું કરવા શું માગે, અને તું શું અમને કરે છે કે ને. કૃષ્ણ મરક મરક હસે છે કે અર્જુન તારી શક્તિ જ્યાં પૂરી થઈ જાય અને પછી જે કાર્ય થતું છે એ કાર્ય હું કરતો હોઈશ. એટલે અર્જુન કે આમાં આમાં આ માછલું વીંધવામાં તમારો શું પ્રોગ્રામ થઈ મને કહો, માછલું વીંધવાનું છે તો આયર ભાગવત કહેવાય ને બાબુ, કાલમાં તારો શું પ્રોગ્રામ કૃષ્ણ મને કહો. ત્યારે કૃષ્ણ બોલ્યા કે અર્જુન પાણી સ્થિર હોય કે સંચળ હોય, હા એમાં ગોવિંદ તરંગ આવતા હોય, તો હે અર્જુન તારામાં તેવડ છે કે પાણીને તું સ્થિર રાખી શકે કે ના. તાકે હા ભાઈ માછલી તું જોજે, પાણીને સ્થિર હું રાખીશ, એ કાર્ય હું કરીશ. ભલા માણે આપણી આજુબાજુ ક્યાંય કૃષ્ણ ઉભો છે તો જ આવા ભાગવત કરવાના વિચાર આવે, અને તો જ આવા પવિત્ર વક્તા મળે, બધું હરખું થાય તો જ. આ બે કાંટા ભેગા થઈ ગયા એટલે બાર ડંકા વાગ્યા છે. ગાંગિયા પરિવારને ખરેખર ધન્યવાદ આપું છું મારા બાપ, મને કે મારે કાંઈ બહુ વખાણ કરવાનું હોય ને, રોયા તારા કે તારા બાપાને વખાણ ન કરો, પણ તમે આવા છોકરા હારા ચાસો, કેવા ડાયા છોકરા ચાસો, આ કૃષ્ણના પૂઈન ડોહા, હા એ દાંત કાઢે છે, મજા જ આવ્યા કરે, કેવા સરસ આમને વળી મૂળ પોશાકમાં છે, અડધા તો ઓળખાતા નથી, સુરતથી આવ્યા એ નથી ઓળખાતા, એક બે તો પીએસઆઈ છે એ નથી ઓળખાતા, કારણ કે આવા લુગડા માટા મારે મૂળ પોશાકમાં, પણ સરસ ગમ્યું છોકરા તે, પણ ખાધેલ પીધેલ છો બધા, હાઠીકા જેવું એ કે ન, તો અમુક છોકરા ફૂંક મારો તો ઉડી જાય, નોતની હારે એ ઉડતા હોય. મૂળ વાત એ કરતો હતો સાહેબ કે કૃષ્ણ આપણી ભેરે છે, એવી પરિસ્થિતિ આવે ત્યારે ભાગવતને ઘડી ખોળામાં લઈ લેજો, અથવા એને અગરબત્તી કરજો, એને દીવો કરજો, એની બાજુમાં બેસજો, અને કોઈનું ઘર એવું બાકી ન હોવું જોઈએ કે એના ઘરમાં ભાગવત શ્રીમદ ગીતા ભગવાન બોલાયેલા વચનો અને એક રામાયણ આપણા ઘરમાં, આ ત્રણ ગ્રંથ તો હોવા જ જોવે. જેમ એક ખાલી મચરબત્તી અગરબત્તી તમે કરો ને સાહેબ, કાસબા સાહેબ કાસબા સાપ આવે ને, એ એક મચ્છરની અગરબત્તી કરો તો ઘરમાં મસરું ન ગળી શકે, એમ આ ત્રણ ગ્રંથ જેના ઘરમાં પીડ્યા છે ને એના ઘરમાં કોઈ દી કળિયુગ નહીં ગળી શકે. ભલા માણા આ હું મારા મારા છોકરા મારી ગાડીમાં બાપુ નાને એવું એક ભાગવત એક ગીતા અને એક રામાયણ નાના ઓલા જે મળે ને ગાડીમાં ગાડીમાં રાખું જ, એર બે ગાનાથી મોટી હોય જ નહીં ગાડીમાં, રાખજો ઘરમાં ગાડીમાં રાખજો, ગીતાજી તો રાખજો જ આયરના પેટના, દરેક વરણને કહું, એક વરણ માટેની વાત નથી, કૃષ્ણ એક સમાજનો નથી, 18 વરણનો જ, 18 વરણને કહું છું મારા બાપ, તમારા ઘરમાં અને તમારી ગાડીમાં નાનું એવું એક ગ્રંથ પડ્યું છે તો કહેવા ગયો, આનાથી મોટી એરબેગ તમારી ગાડીમાં નહીં હોઈ શકે, ભલે મર્સિડીઝે 20 આપી એરબેગ,
એ કંપની વાળા આપે ને એરબેગ ભટકાય એટલે એરબેગ ઉઠી જાય, ખુલી જાય. એક ભાઈ મને કહે, ભાઈ કેવી સરસ ગાડીઓ આવે, એ કે 20-20 એરબેગો, ગમે એમ ગાડી અથડાય ને આપણને કાંઈ ન થાય. મેં કીધું વેમમાં ન રહે તો આપણે વખતે નોય ખુલે. અને કંપની વાળા એરબેગો કાઢી ને એની સેફટી હાટું, આપણે હાટું નહીં. કંપની વાળા એરબેગો આપી છે ડેર સાહેબ, ગાંગ સાહેબ પીએસઆઈ ગઈ ગયા. હા, તમારી પાછળ બે ખાતું ખાતું પાસે જ છે, વાંધો. ગમે એવી કંપની વાળા, એટલે આપણે ઘણા માણસો આપણે વાતો કરે, ભાઈ ભાઈ કેવી સરસ ગાડી હોય, કે આપણે ગમે એમ ગાડી ભટકાય ને એરબેગ થઈ જાય, એકચ્યુઅલી એ કે કોઈને કાંઈ થાય જ નહીં. મેં કીધું એ કંપની વાળા એની સેફટી હાટું કાઢી, આપણે હાટું નહીં. હું કામ હપ્તા દીધા વગરનો મરી ન જાવ. બાકી માગ્યા મોતે મળે નહીં, અને ભાગમાં હોય એ જ પામી શકે. એનો નાનો દાખલો મારે તમને દેવો છે દાદા. એક વડીલ મોટી ઉંમરના મરણ પથારીએ પડેલા, છોકરા એના બહુ સારા, બાપો છે હાવ કાઠ. આ બાપ એવા બેટા ને વડ એવા ટેટા, કોઈને કીધું ને એને ગોતું કીધું. એવું કઈ ન હોય બાપ એવા બેટા ને વડ એવા ટેટા. તો લવનાન કૃષ્ણ મંદિર ન હોય બાપે બેઠા હોય તો. અનિરુદ્ધ ને પ્રદ્યુમનભાઈ ના મંદિર ન હોય. બાપ બાપ થઈ ગયો સાહેબ, એના નામે હાલ્યા જાય હજી પેઢીયું. હે કેવો થઈ જાય ને, ત્યાં પાછો કોઈક દેવાય બોદર જેવો થઈ જાય, ભોજા મકવાણા જેવો થઈ જાય. હે ત્યાં પાછું એમ નામ. અને પાછું બાપુ અમારે અમારા સમાજમાં એ હારવો કોઈને વ્યસન નહીં. કા લગભગ કોઈને નહીં બોલો, ફાર્મ હાઉસ બધાય ને, પણ બે ફાર્મ કોઈ નહીં બોલો. અને ઝીણા ઝીણા દાંત કાઢે ને એ પણ ગેલમાના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે સમાજના દીકરા તરીકે કહું કે જેણે આ માનો પ્રસાદ પેટમાં નાખ્યો ને, આ ભાગવતજીનો પ્રસાદ જેના કોઠામાં આવ્યો ને, એ કોઠો અભડાવતા નહીં. પ્લીઝ પગે લાગીને કહું, એ કોઠો ન અભડાવતા. અને ખાલી 6 મહિના વ્રત રાખો સાહેબ, અને 6 મહિનામાં તમારી ડબલ પ્રગતિ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દે. આ ભાગવતજીની સાક્ષીએ બોલું છું. અને કૃષ્ણને વાલા બહુ લાગશે, ચોખ્ખું કહું, જેના મોઢામાં વાસ આવે છે એને કૃષ્ણ કોઈ દિવસ સ્વીકારતો નથી, કારણ કે એની નજર સામે સપન કોટીને મરતા જોયા છે. એને મારનારા દેશનો દારૂ હતો. ગોવિંદ પગે લાગતો હતો કે એ છોકરાઓ પગે લાગુ, રહેવા ગયો રહેવા ગયો. અને ફરી વાર એનું એ કરશો તો કૃષ્ણ કોઈ દી ક્ષમા નહીં કરે. તમને પગે લાગીને કહું સાહેબ, સપન કોટીને હણી નાખ્યા દારૂ. એક આપણા ભાઈને કોઈ ઠપાટ મારી હોય એ માણસને આપણે ભૂલતા ન હોય, તો જેણે આપણી સપન કોટીને ઉપાડી લીધા, સપન જ્ઞાતિને આખી ઉપાડી લીધી, એવા દુશ્મનને પેટમાં નાખો છો ત્યારે થોડુંક વિચાર કરી લેવું જોઈએ હું કોણ છું. બીજું વધારે શું કહેવું તમને, લગભગ કોઈ પિતાય નથી, બહુ સારું છે ભગવાનની દયા. 18 વરણમાંથી વ્યસન મળ્યા છે. આવા યુવાનો તો બહુ દાદા હારા, અને હવે તો ફાલે આવ્યો વાંહડા જેવા થાય ઊભા લાંબા, અને દાઢીની ફેશન આવી છે હવે, દાઢી ઝીણી ઝીણી બધાય રાખે છે. હા લે તઈ, એક છોકરાને જોવા આવ્યા તો દાઢીવાળો બેઠેલો વેવાય ભાઈ આવી ગયા, એ કે દાઢી કરવાની ફેર્યું નહીં, છોડી થોડી દેવાય, ફેશન છે હું છોડી ન દેવાય. અને અમારો ભૂરાનું જોવાઈ ગયા ને તો પાણી દેવા આવી, તો ભૂરો મળ્યો કોણી મારવા. મને કે પાકું પાકું, મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું, મૂળ મુદ્દો તો આવવા દે. એટલે એક વડીલ હતા મોટી ઉંમરના મરણ પથારીએ પડેલા, દીકરા 4 પણ બહુ ગુણવાન, મહાપુરુષોની સાથે હરેલા ફરેલા. બાપો એવો કઠણ, બાપો કોઈ દી રામ બોલેલો નહીં દાદા. અને છેલ્લે આમ તમને કહો, આમ લેમ્પ આમ લબુક ઝબુક થતો હતો કે ઓલાવું કે ઓલા છે, ઓલાવું કે ઓલા છે, ઓલાવું કે ઓલા છે. એટલે સારા છોકરાએ કીધું કે આય આ ગમે એમ મહેનત કરો ને બાપાને રામ બોલાવી ગયો, જિંદગીમાં રામ નથી બોલ્યા, નગર પેઢી હળશે. આની મેં ભાગવત કરશું તો એ તે ખોબો નહીં ઉપડે, ધંધુકારી ભેગો મોકલવો પડશે.
બાપો એવો બજારમાં કુતરું વટવા દીધેલું ને, હા લાકડીનો ઘાસ કરે તાર બાપા જેવા. એટલે તાર બાપા સારા છે, એ તો ભૂણાને જ મારે કુતરા નહીં કોઈ. બાપા રામ બોલો, રામ રામ કયો તા દાતો, એમ તો દાદો ઘરેડી ગયો, એ મને ન આવડે માથા ફેર કરો માં. હવે રામ બોલવા માં એને માથા ફેર થતું હોય, એ કેવો પાપ હોય છે? એટલે દીકરાએ કીધું, નહીં બાપા આમ જો રામ બોલો રામ, એ મને ન આવડે. નાનો દીકરો ડાયો હતો, મોટો દીકરા, મોટો દીકરો એટલે બાપાને ઓળખતો હતો પહેલેથી, કારણ કે વધારે આયરે રહેલો. એટલે ભાઈઓને કીધું કે તમે બધા હોવાને ઘેરે બેહો, એને એ રીતે એને બાંધી મુઠીએ જવા દો, થોડું ખરખું કરો, નાળા બોલતો એવું થઈ ગયું. નાનો છોકરો ડાયો એટલે મોટા ભાઈને કીધું કે મોટા ભાઈ તમે શાંતિથી બેહો, આગળ બાપાને રામ બોલાવી દો. પણ નહીં પૂછે, રામ જ બોલાવી દેવા છે પણ નહીં બોલાય. એટલે કરશો શું? દીકરો ડાયો તે ઓલું ઠીકરાનું રામ પાત્ર આવતું ને એ લઈ આવ્યો. જોજો બાપા, એને છોકરાને એમ કે આ રામ નામની વસ્તુ કાંઈ આવતી હોય એવી દેખાડીએ, એનું નામ લઈ તોય રામનું નામ આવી જાય. જોજો બાપા આને શું કહેવાય તો હકોરું. મોટા ભાઈ કીધું કે હવે આ બાજુ ભાઈ આવો, આ બાજુ ભાઈ આવો, એ નહીં બોલે તમારો બાપ. અરે મોટા ભાઈ શાંતિ રાખો ને, આગળીએ ગામમાં સાધુનું ઘર હતું, ન્યાલી રામસાગર લઈ આવ્યા. રામસાગર લઈ આવીને કીધું, જોજે બાપા આને શું કહેવાય તો તંબુરો. મોટા ભાઈ કીધું કે હવે તમે ભાઈ આવો, એ નહીં બોલે આ રામસાગરને તારો બાપ તંબુરો કે. એટલે નાના દીકરો જે હતો નાનો ભાઈ, એને કીધું મોટા ભાઈ ઘણી શાંતિ રાખો ને, આજ ગમે એમ કરીને બોલાવી લેવું છે નામ. એક કામ કરો, આપણે બનેવીનું નામ રામજી છે, રામ એને લઈ આવી, અને જમાય વાલો હોય બાપાને, અને એને ભાળી જાય એમ કે મારો રામ આવ્યો તોય કામ પૂરું થઈ જાય. તો જઈ આવો, ખોટા પેટ્રોલ બાળો છો પણ જાઓ. હવે કાંઈ કઈ ગયા ગાડી લઈને, બેન મોટા બેનને કીધું કે બેન બાપુજીની તબિયત ખરાબ છે, તાત્કાલિક તમારે આવવાનું છે, અમારે બનેવી સાહેબને આરે લઈ લો. બધે આવ્યા અને રામ આવ્યા હામ આવો, કીધું જોજે બાપા કોણ આવ્યું, પરભીનો વડ. પછી મોટા ભાઈ ધોકો લીધો તો હવે કોઈ બાપ પાસે ગયો ને એક ભેગો ન પાડી દો તો એ મારો બાપ નહીં. પછી તો એ બાપો ગુજરી ગયો, બારમું તેરમું જે થાય પતાવ્યું. પછી એક સમાજમાં નિયમ હોય કે પહેલું પરબ કરવા માટે પાછા બહેનો આવે, એમાં બરોબર શ્રાવણીએ સારા જરૈ જારા ગાઈત કારા કામની પહેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની શણગાર સજીએ રૂપ રડીએ અને ભૂલ સજીએ ભામની ભરપૂર જોબન માય ભામન કહી રાધા કાનને. બરોબર શ્રાવણ મહિનો આવ્યો એટલે બેનું પરબ કરવા આવી, રક્ષાબંધનને દી બેનો આવી, ભાઈઓને રાખડી બાંધી. પછી સાતમ આઠમને ભાદરવી કરીને રોકાવાનું, 15 દી રોકાવાનું બેનુંને. એમાં રાખડી બાંધીને બેઠા એટલે બેનુંએ કીધું કે મોટા ભાઈ કે હા ભાઈ, હા બેન બાપા તો આપણી વચ્ચેથી વૈયા ગયા, પણ જો દીકરા ડાયા હોય તો હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂતને હરજે ભાગીરથી. ભલે બાપા જેવા હતા તેવા, પણ મોટા ભાઈ બાપાના અસ્થિ છે એ હરિદ્વાર જઈ અને ગંગામાં પધરાવો તો આપણી 71 પેઢી તરી જાય. મોટા બેન કે ને કીધું ભાઈએ કે બેન કેને તો હાથ ગામ જમાડું, બાપાનું નામ નહીં લેવાનું. બાપામાં કાંઈ હતું નહીં કે કેમ તમે મોટા ભાઈ આવું કરો છો, તમારે એવું કાંઈ કરવું નથી એટલે તમે કહો છો. કે ના બેન, હું ખર્ચાથી નથી પીતો, પણ એ બાપા કાંઈ કરે નહીં, કાંઈ થાય નહીં, કાંઈ એનો આત્મા જ નહોતો એવો કે હરિદ્વાર પોગે. કે પણ આપણે તો હાડકા પોગાડવાને. અને પછી બેનનું કીધું ભાઈ ન માને એને તો ભાઈ ન કહેવાય, અંતે ભાઈ માને છે ને કીધું બેન તો ભાદરવીને દિવસે હું પહોંચું એ રીતે પોગું. ભાઈ બાપાના અસ્થિનો ડબરો બેગમાં મૂકી બેગ તૈયાર કરી હરિદ્વાર જવા રવાના. રાતે દિલ્હી પહોંચ્યા, ક્યાં ઉતરવું નક્કી કર્યું. તેનો એક લંગોટિયો ભાઈબંધ સાથે ભણતો હતો, એનું નામ મગજમાં આવ્યું કે હા એ દિલ્હી રહી છે, કેદુનો મળ્યો નથી, હાલ મળી લઈ. એના મિત્રને ઘરે જાય છે લંગોટિયા ભાઈબંધ. હું જોઈ આવ્યો એમ તો ભાઈ આ જેટલી અહીંયા બાપ દાદા પબ્લિક બેઠી એટલી જ બહાર સ્ક્રીનમાં જોઈ રહી છે, એને મારા પ્રણામ મારા વાલા. સવાલ નથી બાપા, ખૂબ બધા આવ્યા છો,
તમારું બધાયનું ફરીવાર પાછું સ્વાગત કરું છું, પણ આ ભાભાનો મારે હસ્તે એક હરિદ્વાર પોગાડવા છે. લંગોટિયો ભાઈબંધ રાજી થયો, બે રોકાણા એની ઘરે રોકાણો ભાઈ. સવારે પૂજા પાઠ કરી, નાહી ધોઈ, નાસ્તો કરી હરિદ્વાર પગ્યો. સારા ગોર બાપા ગોત્યા હરિદ્વાર, એમ કહેવાય ગંગાના ઘાટ ઉપર બેઠા, અને જ્યાં અસ્થિ પધરાવવાની વાત આવી કે હવે કાઢો તમારા બાપાના અસ્થિ લાવો, અને તમે અસ્થિ લઈને ગંગાની અંદર વ્યા જાઓ. બેગ ખોલી તો ભાભો છૂટકી ગયો દાદા. હા, ડબરો નહીં ભૂલો કે મારા મિત્રના ઘર સિવાય ક્યાંય રોકાણો નથી, ને કોકના બાપના ફૂલ કોણ સોરે. પણ ભૂલથી કદાચ ત્યાં રહી ગયા હોય. ગોર બાપાને કીધું, બાપા કાલે આવું પાછું, કે કાંઈ વાંધો નહીં બાપા, કાલે થોડાક વહેલા આવી આવજો. એક વાગ્યા સુધી પડ્યો નથી ચાલુ થતો બાપા, ત્યાં સુધી જે અમા ચાલુ છે ભાઈ. બોલો ગયો એના ભાઈબંધની ઘેરે પાછો દિલ્હી, કે કેમ બધું કામ રેડી? કઈ ના રેડી, હું હોય ભૂલથી મારા બાપાનો અસ્થિનો ડબરો તારા ઘેરે રહી ગયો છે લોટી. ઘેરે નથી ભૂલી ગયો? ના ના, મને ખાસ ખબર છે, મેં બેગમાં નાખ્યો. તમારો ભાઈબંધ કે નક્કી મારા ઘરે જશે, ઉભો રહી હું કામ. એ ભાઈની વહુને મહેમાનના બેગુકના ખોળવાની ટેવ. પધારો પધારો મહેમાન, પધારો ભાઈ, આવો. વાહ વાહ, મારખી કાકા આવો, પધારો. મેરાણભાઈ આવો, પધારો. એટલે એને મિત્રને કીધું, થોડી વાર તું બેસ. એ થોડીક વાર બેઠો અને ઓલો અંદર ગયો. ત્યાં જઈને કીધું કે સોનિયા, દિલ્હીમાં તો એ જ નામ સારું લાગે ને ભાઈ, પ્લીઝ કમ હિયર. સોનો, એ પછી ઓલું ગીત નીકળ્યું. હા, એ પછી નીકળ્યું. ભરોસો નહીં કે તકે? બિલકુલ નહીં કે. હા બોલો. એ કે મહેમાનની બેગ ખોલી હતી, કે કેમ તારથી આવું મને પૂછાય? તને કહું છું, બેગ ખોલી હતી. ખોલી હતી કેમ? ખોલી હતી હું છે એમ કાંઈ એમ નથી કહેતો કાંઈ, પણ ખોલી હતી. હા, અરે મારો ભાઈબંધ લંગોટિયો ભાઈબંધ, અમે આરે ભણીને મોટા થયા ભલામણ, એની બેગ ખોલી. કા તારો લંગોટિયો ભાઈબંધ તા કા આવો લુખો, કે કેમ? કે પરમાટી બહાર ખેલ હાઈડકા ઘીરી લેતો આવે. એ ભાઈ પરમાટીના સમજી. અરે પરમાટીના નહોતા, એના બાપના અસ્થિ હતા. ક્યાં નાખ્યા? ગટરમાં. સાહેબ જાતો તો હરિદ્વાર ગંગામાં પધરાવવા, પણ ભાગ્યમાં નહોતું, દિલ્હીની ગટરમાં ગળી ગયો. અને દિલ્હીની ગટરમાં તો હારા હારા ગળી ગયા, પછી નીકળ્યા કોઈ બારા. અહીંયા હોય ક્યાં સુધી જ હારા હોય છે. અરે કાંઈ નાખ્યા ગટરમાં, કાં ઓપન ગટર રહી ગયો. સાહેબ એ ભાભો એવો હતો કે એ જેની ઘીરી ગયો એને ગટરમાં ઉતરવું પડ્યું. એના ખાલી હાડક્યા પગ્યા તાઈ એના પરિવારને એ ગટરમાં કર્યું ખાખા ખોળા. એક કરીશ જડી દાદા, હેની હોય મારો રામ જાણે, પણ શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી, ચોખ્ખા પાણીથી ધોઈને ચાંદીની ડબ્બીમાં લઈને રૂના પાંભળામાં મૂકીને કીધું કે મિત્ર, આવી રીતે મારી પત્નીને ગેરસમજ થઈ એટલે પરમાટીના સમજીને ગટરમાં નાખી દીધા. એક કરીશ જડી જાય, હાલ હું તારે હારે આવું, અને હવે આપણે બે હરિદ્વાર જઈએ અને તારા દાદાના અસ્થિ, તારા બાપાના અસ્થિ પધરાવી આવી. ઓલો કે ના ના, એમાં તારા ભાગ બેનનો, તારા ભાભીનો કાંઈ વાંક નથી. મારા ભાભીનો એ મારા બાપો જેવા લખણનો હતો. એ કોઈથી રામ નહોતો બોલ્યો, કોઈથી ભાગવત કથામાં નહોતો ગયો, સત્યનારાયણની કથામાં જાતો જ, પણ થાળ બોલાઈ ગયા પછી એને ખબર એ નથી કઠિયારો કે આ અધ્યાયમાં આવી. હેરાજ ઉલાળતો થોડો હો તકતો, હવે કે હવે એને પાછો લેતો જાઉં ઘીરે. ના લીધે ના, હવે ઘીરે લેતો જાઓ. આ નકર હવે આને ટ્રેનમાં લઈ જાય ને હરિદ્વાર, તો ટ્રેન ઊંધી પડશે, બાકી ભાભો ગંગે નહીં પોગે. એ સાહેબ લઈ ગયા ડાબલી લઈને પોગ્યો પાછો ઘીરે. ગામનાને ઘરનાને એમ કે હરિદ્વાર અસ્થિ પથરાવીને આવ્યા છે, તો ગામના સરપંચે કેડે તબલા બાંધેલા, શેરી વાળા આવે સાજા કરું ને ભૂખ લાવો નહીં. ગામને જાપે હામૈયાની વાટે ઓલો ખીજાણ, એ સરપંચને કીધા, આવે ભાઈ અરે મહારાજ નતા ગામના ઠાકર મંદિરના પૂજારી, કેડે તબલામાં? એ તબલા બબલા છોડો, ઘર ભેગા થાવ, હામિયા બામિયા ન હોય. અરે મોટા ભાઈ હું છું? મોટા ભાઈના દીકરા થાવ, મને ઘેરે હાલો નહીં. સારે ભાઈઓ, સારે ભાઈને કીધું પેલા ઘીરે પોગો હાલો. એ ઘરની વાત છે, એ અંદર કી બાત હે. ગામ બધું વિખાઈ ગયું કે એને હામિયા ન કર્યો તો આપણે શું છે. ઘીરે ગયા, ઘેરે જઈને ડેલો બંધ કર્યો, હાકળ સળાવી દીધી અને એમાં હાણીસી ભરાવી દીધી. પછી ઘરના ઘરના બેઠા ને જે ઘટના ઘટી એ મોટા ભાઈ વાત કરીને કીધું કે આવી જાઓ દાદા, નાઈને વી આવ્યા, આ લો આ ડાબલી હતી ને અહીંયા મૂકી જાઓ પાછી.
એ બધું માઇન્ડ ઠેકાણે પડ્યું. એમાં નાનાભાઈના લગ્ન બાકી અને એના જ્યારે લગ્ન થયા અને એની ઘેરે બાઈ આવી અને ચારેય બાયું એકવાર ભેગ્યું થઈને વાતું કરતું થયું કે ઓલે ખરે મોટા ભાઈ એકલા ગયા, ડાબલી રેઢી મૂકી ચાર્યા છું ને, હવે આપણે બધાય જઈ અને ડાબલી રેઢી મૂકી જ નહીં, દાદા હેણે ગંગાએ ન ભોગે અને હાલો આપણે કરીએ યાત્રા ચાલુ. હવે બાયુંનું આયોજન કોઈથી કેન્સલ ન થાય. મોટા ભાભી તો સીધા ગયા, સાંભળો બચ્યું બાયું ભેગ્યો થયો ને બેઠ્યો થયો ને કહેતી હતી હરિદ્વાર જાવ હોળી નાળિયેર થતા નહીં આ પાડી ગયો. મોટા ભાઈ સમજી ગયા કે હેડ ઓફિસે જવા તૈયાર છે, ઇનોવા ભાડે કર્યો, સીધા પગ્યા હરિદ્વાર, સારા ગોર બાપા બોલાવીને વિધિ ચાલુ કરી અને બરોબર એમ કહેવાય સ્નાન કરવાની તૈયારી થઈ. એટલે સ્નાન કરવામાં એમ કહેવાય કે હજી નાના ભાઈના વહુ જે છે એ બધાથી નાના હતા એટલે શરમમાં થોડીક લાગે હારે નાતા, એટલે એ એક પિલર હતો, પિલરના પાછલા ભાગમાં નીચેના ભાગમાં નાતા હતા અને અહીંયા ત્રણેય ભાઈઓ ચારેય ભાઈઓ હાથ રાખ્યા, ગોર બાપાએ શ્લોક ભણ્યા, આ એમ કહેવાય કે હાઈડકાની ડાયબલીને ગંગામાં હાડાળાળાળાળાળ હાટ કરતી વ્યથી મૂકી દીધી, આખું ઘર રાજીના રેડ કે ભાઈ ભાઈ જો કે બધા આવ્યા. એમાં દાદા ગંગા પોગ્યા, મોટો ભાઈએ રાજી કે આપણો બાપ પોગી ગયો ગંગામાં, અને પાછો એમ કહેવાય પરિવાર આવ્યો પાછો હામિયા થયા અને ન્યાલી ગંગાજળની લોટી લાવેલા, લોટી ઉત્સવ ઉજવો, સોરાશી જાતના એમ કહેવાય જ્ઞાતિના બ્રાહ્મણોને જમવાનું, તમામ સંતોને જમવાનું, અઢારે વરણને જમવાનું, હરિહરનો હાથ ગામનો ગામ ધવાડો બાઈન રાજ્ય લખમણ બાયોટ ભણું વડેદરા અને માયા આયરનો ડાયરો સંતવાણી આ સંતવાણીનો એવો ઠા લાગી ગયેલો પાલટી ભેના દૂધની માથે જેમ તરનો પોળો જામે અને એવી સુરાવટ થઈ ગયેલી સાયા પથરાઈ ગયો. ગેબીના માયક ગંભીર એમાં ઓલી બાયુ બાયુ જે ઓલી નાની વહુ હતી ને એની પાસે બેહવા ગયો, બેન કેમ છો મજામાં? હા બેન મજામાં જોઈએ ને. બેન તું તો કેવી કંકુ પગલી લે, હજી પરણીને આ ઘરમાં આવી તા તો સીધી જાત્રા ને ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. લે બેન કેવી કેમ, નહીતર તો કેદું ના બધારા બિચારા ઝંખતા પણ કાંઈ સતનારાયણની કથા નહોતી થતી. ના નાની તો કેટલી કંકુ પગલી, તા તો નાની આમ થયો. પછી તો બીજું બાયું અને એ સમયમાં દાદા કોઈ હરિદ્વાર તો કેમ પહોંચવું એ સમય, અને એમાં વળી નાની બાઈને કીધું કે બેન તારા બાપ દાદાએ કેટલા પુઈન કર્યા છે, એવા ઘેરે તું આવી અને વળી આય આખા ઘરને જાત્રા થઈ તારો પગ મૂકે. હે બેન હરિદ્વાર કેવું છે? તા તો વળી આ થોડુંક ભણેલી, હે વન હે વન છે, હે વન સ્વર્ગ, એ લીલા લીલા પહાડ અને વેશમાં એવી ભાગીરથી હાલી જાય બેન. અને આ બેન હરિદ્વારમાં બે કોર એકલા એકલા મંદિર ને બેન, હં હરની પેઢી તો હરકી પેઢી છે બેન, આપણે તો રોયો ઘેરે આવવાનું મન જ ન થાય બેન. હં ધાર્મિક વાત હાલતી હોય ને એમાં દાંત હિ હિ હા ના દીકરા ન થાય, ક્યાંક સંભળાય તારું ડો. એમ બેન એવન જેવું છે, સારું છું આપણા ગામમાં તમે એક જી આવ્યા તો અમે એમ માનીએ મારા બાપ કે આખા ગામના જી આવ્યા લ્યો આવો હરખ બેન. હં અમે બહુ રાજી છીએ બેન. તા વળી નાની ફૂલાણી અહીં બેન હું મને આમ જો હું ગંગામાં નાતી હતી ને એકલી હેઠવા નાતી હતી તો મેં નાવા હાટું આમ ખોબો ભર્યો ને ત્યાં ગંગામાં પ્રસન્ન થયા અને મને સાંદીની ડાબલી દીધી. મોટા ભાભી સાંભળી ગયા, મોટા ભાભીએ કીધું કે આમ રૂમ માં તો હા મોટા રૂમમાં હેલ ને મોટા ભાભી રૂમમાં લઈ ગયા, બાણું બંધ કર્યું, હાકળ સડાવીને પછી હાણસી ભરાવી દીધી. પછી કીધું હું હું બાઈ વારે વાત કરી કાંઈ નહીં મોટા બેન, હું તો એ બધી બેનું કહેતી છું ને તો હું તો કહેતી હતી ગંગામાં મને પ્રસન્ન થયા. એ કે અમે નાખ્યું હતું અમને ક્યાંય ગંગામાં પ્રસન્ન થયા, તને એકલીને થયા હું છું કે હું આમ 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 બેન નાવા હાટો પાણીનો ખોબો પીરો ને માથામાં નાખવા હદ હદ ગંગે કદવા તે ગંગામાં એ મને ડાબલી દીધી. સાંદીની છે કા કાઢ તો તે કાઢી ખોલતો ખોલી હાઈટ કાંઈ કરીશ ભાભો આવ્યો નાની બહુની ભેગો પાછો. મોટી ભાભી કીધું ખાંડીને દસ્તો લાય, ખાંડીને બુકડો મારી જાય, કેતી નહીં કે આ પાછી આવી આની વાહ ડો કરશો જો છે સાહેબ. કહેવાનો મારો અર્થ એ છે સાહેબ કે જેની અંદર ગુણ હોય, જેની અંદર કૃષ્ણની કૃપા હોય એને કોઈ દી વાંધો ન આવે, એ જ આ મંડપમાં આવી શકે, એ જ ભાગવત સાંભળી શકે. અને એવો જે આ રૂડો ભાગવતનો માહોલ અને એમાંય અહીંયા મેં કીધું એમ કે ભનુભાઈ વડેદરા પણ અહીંયા પધાર્યા છે,
લક્ષ્મણ બાપા પણ છે, બધા પાસેથી ભજનો સાંભળશું. અને પહેલાં એકવાર બધો સરખો રાઉન્ડ આવી જાય, સમય પણ મેં 1.25 કલાક જેવો લીધો છે, પણ આગળ થોડીક વાત કરી અને પછી મારે ભનુભાઈને રજૂ કરવા છે. અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખજો, પણ કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણ વાલા. કે અતિ રૂડા કાય સુડા ફૂલ જો અતિ રૂડા ઓલા કેહુડા ના ફૂલ જો, પણ લવિંગડે મન મોયા આ રૂપથી ગુણ વાલા. એમ ગુણને પકડી રાખજો, ભાગવતને પીજો, અમારી વાતો સાંભળજો. અને આવો રૂડો છે કાર્યક્રમ છે ત્યારે આગળ કાર્યક્રમનો દોર વધારતા હું વિનંતી કરું ભનુભાઈ ઓળેદરાને તાળીના ગળાથી આપણે વધારે ભાઈ શ્રી ભનુભાઈ ઓળેદરા.